ત્યાંથી વિઝા વિઝા પાસપોર્ટનો ઓફિસ ખોલાઈ ગયા ત્યારે તમારે જિલ્લા જિલ્લામાં મળશે. હવે ત્યાંથી આવા વિઝા પાસપોર્ટ તમને પાસપોર્ટ આપવામાં આવશે. આ પાસપોર્ટ છે, આ હવે ચાલુ થઈ ગયા. આ પાસપોર્ટ તમને આપણને મળવાના છે અને આપણને આપવાના છે. જેટલા બી કાર્ડ ધારકને કોઈને છોડવાના નથી. હવે મારું નથી હા કે આ તો કોઈને તો પછી તમે જાઓ કે દામુ દાદાને મળી ગયો એટલે બતાવો. આ છે બીજા ભાઈ એક તકલીફમાં મુકાઈ ગયા છે. હવે આ કાર્ડનો વિષય સાંભળી લીધો, આ બધું સાંભળી લીધો ને આ ભાઈએ શું કર્યું છે, એમને રિન્યુ એક બીજું છે અને આ જૂનો છે. એટલા માટે દાદા હવે સમાજને બચાવવાનો રસ્તો કરવાનો. હવે ઘરે ત્યાં કટાસવણ એક સંમેલનમાં અને ઝરવાણી એક સંમેલન બે સંમેલનમાં ફર્યા છે પેલા ભાઈ. અને પછી જાણી લીધું કે ભાઈ આપણે સમાજનું શું થશે. ત્યારે પછી આ સમાજને બતાવવા પૂરતું ભાઈ આ કાર્ડ આપવાના છે. હવે આ આ રીતે એમાં પાસપોર્ટ આપશે તો પછી એમાં લીચે લખી દીધું છે કે રિપબ્લિક ઓફ ઇન્ડિયા, ભારતીય તરીકે રિપબ્લિક જાહેર કરી દીધા છે આપણને. આ રિપબ્લિક ઓફ ઇન્ડિયા થઈ જશે. ઇન્ડિયાની અંદર જે આવેલી પ્રજા છે તે રિપબ્લિક છે, એમને પાસપોર્ટ આપવામાં આવે છે. ત્યારે આપણને પણ આપવામાં આવશે, જાણી લેજો. એ આપવામાં આવશે ત્યારે આપણે લઈ લઈશું તો શું થવાનું છે આપણે નહીં ખબર. મને તો દેશ વિદેશ જવા માટે, ક્યાં બી વિમાનમાં બેસવા માટે, ક્યાં બી જવા માટે મને તો પાસપોર્ટ મળી ગયા. હવે હું બહુ ફરીશ આવું વિચારધારા કરતા હોય તો. હવે પાછો આ વિચારધારામાં શું આવે છે, જે કોઈ જેને જો શંકા બે શંકા જતી હોય આ બધું ખોટું છે, આવું જો તમને શંકા જતી હોય તો હજુ બેસવાની તક છે, જાણવાની તક છે. એટલા માટે અહીંયા એ શું આવતું છે તે પણ આના માટે શું આવતું છે એ પણ એમાં જાહેર કર્યું. રાજપત્રમાં જાહેર થઈ ગયેલું છે કે એમાં આવે છે કે NRC એક કાયદો આવેલો છે, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન એક કાયદો આવેલો છે, હમણાં ચાલુ થઈ જશે, એને જાહેર થઈ ગયું. પછી બીજો એક છે CAA એટલે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ, એટલે એક કાયદો બન્યો છે. હવે એના માટે NPR એટલે કે એમની ગણતરી, એમાં ગણતરીમાં નોંધ થઈ ગયેલા છે આપણે. ત્યારે પછી આ જે રાજપત્રની અંદર દિલ્હીની અંદર આજનો નથી પણ 1955 સાલની અંદર આ ખરડો પાસ થયેલો. 55 સાલની અંદર ખરડો પાસ કર્યો કોના માટે, એના માટે. આમાં પાછું લખેલું છે, એમાં લખ્યું છે કે આ કાયદો કોને લાગે, એમાં લખી દીધું પાછું કે આ કાયદો NRC CAA CAB NPR આ કાયદો કોને લાગે, એમાં પાછું લખી દીધું છે. એમાં લખ્યું છે કે હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી ક્રિશ્ચિયન કોમ્યુનિટી, જેટલા બી આ દેશના ધરતી પર આ કેલેન્ડરમાં જેના તેના વર્ષો લખે છે, આટલા વર્ષો સુધી આ દેશમાં રહેલો છું, આવી રીતે એના રજિસ્ટ્રેશનો થયેલા છે, આ રજિસ્ટ્રેશનના નંબર પડેલા છે, ત્યારે આપણે આ રજિસ્ટ્રેશનો પાછળ આપણે પણ દોટ માંડી દીધી. હવે દોટ માંડી તો પછી એમાં લખેલું છે સીધું, એમાં પાછું જો કદાચ આપણે આમાં જો હિન્દુ બની ગયા હશે, એમાં સીધું લખેલું છે, આ કાયદાનું બંધારણ છે. મારા ઘરમાં નહીં, દુકાનમાં નહીં મળતું, ઓફિસમાં નહીં મળતું, આ જ્યાં કાયદો પાસ થાય ને ત્યાંથી આ બધું આવે છે. હવે જેને હજુ બી શંકા જતી હોય તે જોવા માટે આવી જાય, તેનો વાંધો નથી. હવે એમાં શું લખેલું છે કે જો કદાચ આપણે આ ભારત દેશના એના નેટિવ નીકળીશું, આદિમ જાતિ આદિવાસી મૂળ બીજ મૂળવતી તરીકે પુરવાર થઈશું તો ઠીક. મેં તો પાછું એમાં જ લખેલું છે કે ભારત દેશની અંદર ડિટેક્શન સેન્ટરો થયેલા છે, આ પણ લખાઈ ગયેલું છે એમાં. જેટલા ભારત દેશની અંદર મોટા મોટા ડિટેક્શન સેન્ટરો બન્યા અને પછી આ દેશનો મૂળ વતની ના નીકળશે તો સીધો એમને ડિટેક્શન સેન્ટરમાં મૂકવામાં આવશે, આ પણ લખ્યું છે કાયદામાં.
આ કાયદામાં તે પણ લખ્યું છે, જો કદાચ ત્યારે પછી એને બચવું હોય તો બચવાને માટે એક એક કોર્ટ નક્કી કર્યું છે, એવું કોર્ટ પણ અહીંયા લખેલું છે. કોર્ટ એવું લખેલું છે કે ત્યાં આપણે પુરવાર થવા માટે ડોક્યુમેન્ટ આપવું પડે. હવે ત્યાં જો આપણે પુરવાર ન થઈશું તો ક્યાં જઈશું એવું પણ લખેલું છે. તો આ જે બધી પરિસ્થિતિ, એટલે પછી સમુદ્રના કિનારે 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 બધા ડિટેક્શન સેન્ટરો બન્યા છે. કેમ સમુદ્રના કિનારે બનાવે? તો એમાં એમ લખ્યું છે, જો કદાચ અહીંનો બી ના ને તાનો બી નહીં, બે બાજુથી પુરવાર ના થશે તો સમુદ્રમાં પણ મૂકવામાં આવશે, એ પણ લખેલું છે. આવી જે પદ્ધતિ આપણે બધા હિન્દુ બનીને બેઠા હશે, કોઈ કોઈ ધર્મના નામે ઓળખાતી સમાજ તેમાં ગયા હશે, તો પરિસ્થિતિ આ કુદરતી કુદરતીને પણ કૃત્રિમ આફત કહેવામાં આવે છે. અને કુદરતી પ્રકોપ, ધરતી પર ભયંકર વાવાઝોડું આવી જાય તો આખું ઉડાડીને જતું રહે, આ એક કુદરતી પ્રકોપમાં આવે. ધરતી પર મુસાળધાર પાણી પડે અને નદી નાલા ને એટલા ચાલતા હોય તો પછી બધાને ખેંચીને જતું રહે હોય, એમનો એમની સાથે કોણ એમનો કલમ લગાવશે? ત્યાર પછી બીજો આવે કે ભાઈ ધરતીકંપ કંપ થાય છે, તો ધરતીકંપ થાય ને કેટલા માણસોને અંદર લઈને જતું રહેતું હોય, તો એને કલમ કોણ લગાવશે? ત્યારે આવા કુદરતી પ્રમાણે સૂર્યનો પ્રકાશ વધારે ધરતી પર આવી જશે અને એના પ્રકાશથી 50-55 ડિગ્રીનો તાપ પડી જશે તો આ બધું ઓટોમેટિક સળગી જશે, એવી જે કુદરતી પ્રકોપ છે. આ પ્રકોપથી આપણે કેવી રીતે બચવું? આ કૃત્રિમ આફત અને કુદરતી પ્રકોપ, આ બે વસ્તુ આવશે. જ્વાળામુખી ફાટી જાય તો પછી ધરતી પર અગ્નિ બધી ફેલાઈ જાય તો ત્યાં કોણ બચશે? સમુદ્ર કદાચ આ ધરતી પર ઘસી આવે, બધાને સપાટો કરી દે, તાણી જાય, ડૂબાડી દે, એના માટે જવાબદારી કોની? કોણ કાયદો લગાવશે? કોણ ઇન્ડિયન પિનલ કોડ લગાવશે 302 કલમ? જો આ બધી કુદરતી પ્રકોપમાં જે આપણે બચવું હોય ને કૃત્રિમ આફતથી બચવું હોય તો ફક્ત ને ફક્ત વિશ્વની અંદર એક જ વ્યવહાર બચ્યો છે કે નોન જ્યુડિશિયલ દાદાનો એક જ વ્યવહાર બચ્યો છે. એમાંથી આપણે અળગું જશું અને એકાથી બાકાત જશું તો આપણા માટે પણ આ કાયદાને માટે આ કાયદામાં ચુંગલમાં આવી ગયા છે આપણે, તો બચવાનો રસ્તો કાં છે? ભલે અહીંયા આપણે અહીંયા તો તાલુકાની અંદર કંઈક અધિકારીઓ બેઠા હશે, ખુમારી પર બેઠા હશે કે હું કંઈક છે, મારી પાસે સત્તા છે, મારી પાસે ઓથોરિટી છે, મારી પાસે કાયદો છે, એવા બધા જે ખુમારીથી બેઠા હશે એમને પણ અમારે વિવેક છે કે જ્યારે જ્યારે મોટા મોટા જાત એટલે એની સત્તા પાવર બતાવતા હતા, ખુદશાહી કરતા હતા, એ માલિક પદ કેવડાવતા હતા તે પણ નહીં બચ્યા, તો આપણને નોકરશાહીમાં કેવી રીતે બચી શકીશું? તો આ બધી જે ખુમારી છે નોકરશાહીમાં આવેલી છે. ત્યારે પછી જે કંઈક આપણને જે સત્ય વ્યવહારનો જે ડોક્યુમેન્ટ દસ્તાવેજ છે એ દસ્તાવેજ તરફે આપણે જરૂર ને જરૂર રહેવા માટે આપણે તટસ્થ રહેવું પડશે. એના માટે એક કાયદો બન્યો છે કે આ ધરતી પર કેટલી વિદેશી ને કેટલા દેશના છે એમના માટે એક કાયદો, ભયંકર હડતાલ ચાલે છે, ધમાલ ચાલે છે, એના માટે પણ એક યુસીસી આવેલી છે. યુસીસી એનો અર્થ શું થશે, શું હોય છે? યુનિફોર્મ સિવિલ કોડ. આ એક કાયદો હવે ચાલુ થવાનો છે. એ ચાલુ થઈ જશે તો ઘરે ઘરે આપણા ઘરે ઘરે તપાસ થવાની છે. ત્યારે તું આપણા કયા ભગવાનને માને છે, કયા દેવને માને છે, કયા ધર્મને માને છે, આ બધી વિગતો પૂછવામાં આવશે. ત્યારે આ વિગત જેટલા બી આ ધર્મના નામે જે આવેલી પબ્લિક છે ને રિપબ્લિક, એ ધર્મના આપણે ઓળખાણ આપીશું. ધર્મ કયું પાડે? તો હું હિન્દુ. હિન્દુ પાડ્યો એટલે આ દેશનો મૂળ વતની ના નીકળો. કોઈ ક્રિશ્ચિયન ધર્મ કહેશો તો આ ધરતી પર મૂળ વતની ના નીકળો. મુસ્લિમ ધર્મ કહેશો તો આ ધરતી પર મૂળ વતની ના નીકળો. હવે પાછા આ કેલેન્ડરમાં નીકળી જશું. ત્યારે જે ભગવાનના નામે
ઓળખાતી પ્રજા આ ધરતી પર મૂળ વતનીનો નેટિવ ના નીકળી શકે ત્યારે પછી ક્યાં જઈશું? એના માટે આ યુસીસી કાયદો આવેલો છે, યુનિફોર્મ સિવિલ કોડ. સિવિલ એટલે સમાન ધારો લાગી જવાનો છે, અને સિવિલ સમાન ધારો યુનિફોર્મ એટલે કે આપણા જો યુનિફોર્મ ડ્રેસ, એ પણ પાછો એ યુનિફોર્મ એટલે ડ્રેસ પણ ગણાય છે. આ ડ્રેસ સાથી એના પણ ઓળખાણ થવાની છે કે જ્યારે જે જે લોકો આવેલા છે તેના તેના યુનિફોર્મ લાવેલા છે, એમનું પણ જ્યારે કોઈ ટાઈકોટ બ્લોકોટ કરીને લાવ્યા છે આવ્યા છે, તો કોઈ લેંગા પેન્ટ પહેરીને આવ્યા છે, કોઈ પૈજામા પહેરીને, કોઈ છે તો પેલો એ મુસલમાનના જે ભાઈઓના છે ને એમને બિજરીસ ડેરીસ કહેવામાં આવે છે, તો બિજરીસ ડેરીસ સાથે બી આવેલા છે. એટલે યુનિફોર્મથી સમ આ પબ્લિકને ઓળખાણ થશે. હવે આનાથી પરથી પાછો એક ડીએન ટેસ્ટ આવશે. પાછું ડીએન ટેસ્ટ એટલે કે લોહીનો તપાસ થશે. ત્યારે પછી આપણા આપણે ડીએનમાં તો પ્રથમ આપણે પ્રથમ ગ્રુપ ગણાયા, પણ કદાચ પણ કદાચ વર્ણશંકર પણ આવી જાય છે. આપણા બહેનો, અમારા બાજુથી ઘણી બહેનો આપણા આદિવાસીને છોડીને ઉજળિયાત કોમના ઘરવાળા રાખી ત્યાં ગયેલી છે જીવન જીવવા માટે, તો ત્યાંના એમના સંસાર જીવનથી એમના છોકરા બાળ બચ્ચા પેદા થયેલા છે, તો તેના પણ ડીએન થશે. કેમ કે તો વિદેશી બિયારો કહેવાયો. આપણા આદિવાસીના ઘરની બાય બાય પર બીજાનો બિયારો નાખીને આપણે છોકરા પેદા કર્યા ને પછી આપણો પરિવાર બનાવ્યો છે, એ પણ ડીએન થશે. ત્યારે પછી આ વસ્તુ આપણે વર્ણશંકરના બિયારામાં જતા રહ્યા છે. બહેનો, આપણે આવી રીતે જે કંઈક બહેનોના આ એક પૈસાના લાલચમાં કે સારે જીવન જીવાય એના લાલચમાં, માતા પિતા એક પૈસાના લાલચમાં છોકરીઓને તે બાજુ મૂકી દીધા છે, ત્યારે આ ડીએન ટેસ્ટ થશે ને તો આ ધરતી પર બધાને રડવાનું આવશે. ત્યારે એવા પોઝિશનો હવે આવવાના સમયો હવે આવશે. ત્યારે દાદાએ કહેતા હતા કે મારા સમાજ બચવા માટે કોશિશ કરજો, ને દાદા તો રડતા હતા કેશરીસિંહ દાદા, મારો સમાજ કેમ બચશે, મારો સમાજ કેમ બચશે. તે વખતે દાદા એના આંસુ પાડતા હતા. આજે પણ આ સમાજને બચાવવા માટે દુઃખે અને સુખે, દુઃખે અને સુખે આ આપણા સ્ટેજ પર સન્મુખે બેહીને આપણને આ બચાવના રસ્તા કરતા હોય, આપણે તે સત્તા એના ધ્યાન પર ન દોરતા હોય, તો આપણું પોઝિશન, આપણું જો જીવન વ્યર્થ જવાનું છે, વ્યર્થ કંઈ જ કામ નહીં લાગે. ત્યારે આજે આવી જે પોઝિશનમાં આપણે આજે આપણા ધ્યાન દોરાઈ ગયેલું છે ઉલટી દિશામાં, ત્યારે હવે બે સરકારોની ઓળખ થવાની છે. એ તમને આપણને બતાવી દઉં કે સરકારો બે છે ધરતી પર. તો બહુ સરકારો આવેલી છે. બધા જ કહે છે કે ભાઈ ત્યાં દિલ્હીમાં બેઠો છે એ જ સરકાર, એ જ ગવર્મેન્ટ, બધાના ખ્યાલમાં એ જ છે. પણ પાંચ પાંચ વર્ષે પૂરતો જો બેઠો હોય હંગામી તરીકે, એમને જ આપણે માલિક બનીને બેઠા હોય, તો પછી આપણે પણ ધ્યાન તો દોરવું પડશે ને. પાંચ પાંચ વર્ષ પૂરતી વાત. અને આપણે બધા જ જો ઇલેક્શન જ બંધ થાય તો ત્યાં કોણ બેસશે? એટલે વિશ્વની અંદર, આ વિશ્વ આખા ભારત વિશ્વની અંદર, આટલા ભારત દેશની અંદર એટલું નહીં, જેટલાના વિશ્વના દેશો છે ત્યાં પણ બધા ઓઆઈજીએસ જ કાર્ય કરે છે. ઓઆઈજીએસ સત્તા બજાવે છે, બધા જ પગાર લઈને સત્તા બજાવતા હોય છે. આ દેશમાં પણ રાષ્ટ્રપતિ પણ પગાર લે છે, વડાપ્રધાન પગાર લે છે, ઓઆઈજીએસ બન્યા છે, સંસદ સભા, લોકસભા, વિધાનસભા, મંત્રીમંડળોના બધા જ પગાર પર જાય છે અને પગાર લઈને જીવતા હોય. તો પછી માલિક કોણ, સરકાર કોણ? બધા જ આપણે આ જે નીકળ્યા હશે, બધા જ પગાર લઈને જીવતા હશે, તો માલિક આપનારો તો હશે કે નહીં? આ કોણ હશે વિશ્વનો માલિક? એમને કહેવામાં આવે છે કે આ ધરતી પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત દેશની અંદર ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અમેરિકામાં જાઓ તો ગવર્મેન્ટ ઓફ અમેરિકા, લંડનમાં જાઓ તો ગવર્મેન્ટ ઓફ લંડન, રશિયામાં જાઓ તો ગવર્મેન્ટ રશિયા, ચીનમાં જાઓ તો ગવર્મેન્ટ ચીન, વાગોસલિયા, ઝાબિયા, રશિયા, ચીન, જર્મન, જાપાન, વિશ્વનો જેટલા બી દેશો છે ગવર્મેન્ટ એક જ છે. આ માલિક છે, ઓનર છે, એ બધાને પૂરું કરનારો છે, બધાને પગાર આપનારો છે, તે કોણ હશે? બધાના વિચારમાં છે કે અમે સત્તાવાળા છે, અમે પાંચ વીટો પાવર દેશોવાળા છે, અમે ધારે તો દેશ વિશ્વને
એક 5 મિનિટમાં ખલાસ કરી નાખી એવા સત્તાધારીઓ જ્યુડિશિયલો બેઠા છે પગાર લઈને જીવતાઓ. આજે સરકારની ધરતી પર, ગવર્મેન્ટની સરકારની ધરતી પર આ બધી તો તોફાન વધી પડી છે. કેમ કે પેલા દેશને હરાવીને આટલી ધરતી મારી આવે, પેલા દેશને હરાવીને આટલી ધરતી મારી આવે. આ બધી ધરતી કરતાં દુનિયા મરી ચાલ્યા. આ ધરતી કબ ધરતી માટે મરી ચાલ્યા ત્યારે આજે યુદ્ધ ચાલે છે. શા માટે? ધરતી માટે. આગલા બી પહેલાં બી યુદ્ધો ચાલી ગયા. બેન માટે, એક બાઈ માટે યુદ્ધો જતા રહ્યા. અરે બેન અને આ બાઈ અને આ ધરતી, આ નમૂનો કમ્પેરિઝનમાં એક જ આવે. બાઈ માટે અને ધરતી માટે લડી લડીને મરી ગયા, પણ ધરતી કોઈની થવાની નથી ને થશે પણ નહીં. મરી જશે પણ થશે પણ નહીં. પહેલાં બી નહીં થયું ને હમણાં બી નહીં થવાની. ફક્ત ને ફક્ત વિશ્વની અંદર સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, અને ગવર્મેન્ટ વિશ્વની અંદર એક જ સરકાર હવે ન્યૂ વર્લ્ડ ઓર્ડરમાં જાહેર થયેલું છે. હવે એક જ મીટ માંડો તમે હવે, કે હવે શું આવશે તેવું જાણ લઈ લો. સરકાર કોણ છે તે વિશ્વ વર્લ્ડની અંદર એક જ સરકાર જાહેર થયેલું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા, ક્રાઉન ઓફ ઓનર, રૂલિંગ ઓનર, કરન્સી ઓનર, મિન્ટ મુદ્રાનો ઓનર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એસી ભારત સરકાર, એસી કોર કેસર સિંહ. પૂછી શકો છો, કોઈને ખબર ના પડતી હોય તો પૂછો. લંડન ધરીરાષ્ટ્ર 64 142 ડેલિગેટ્સમાં ત્યાં પડેલા છે ડોક્યુમેન્ટ્સ, પૂછી શકો છો. અરે પૂછો, ત્યાં દિલ્હીની અંદર પૂછી શકો છો, બીએસઆઈ બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ, ત્યાં પૂછી શકો છો કે આ વિશ્વને જાહેરાતમાં પ્રસિદ્ધિમાં મુકાયા ખરેખર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર એસી કોર કેસર સિંહ છે કે કેમ, એવા ડોક્યુમેન્ટ્સ તમે ત્યાં પૂછી શકો છો. ખબર પડી જશે, આ બધી આપણી ભ્રમ છે ને એ નીકળી જશે. પહેલાં બધાને ખબર છે આપણે જ એવા અંધકારમાં પડેલા છે કે આપણે આ સંસ્થાને, મંડળીઓને, ઉદ્યોગપતિઓને, આ બધી કંપનીઓને સહકાર આપતા રહ્યા, બાકી સરકારના આપણે પરિવાર ન બન્યા. તો પછી આવે છે આપણે ન જાણીએ અજાણીએ આજ દિન સુધી થશે ત્યારે દેખાઈ જાય. આપણે બી છે જ ને, એવું જ કહેતા આવ્યા છે, દેખાઈ જાય આવે ત્યારે. આવું નહીં, પણ આપણે પહેલું પગથિયું પાણી પહેલાં પાળ બાંધો. કાલે ઉઠીને ખેતરનું પાળ નહીં બાંધવા જતા, પણ વ્યવહારનું પાળ બાંધો. શું આવે છે? વ્યવહારનો પાળ બાંધો કે આપણે કેવી રીતે આપણો એ જે બધી તકલીફ આવતી એમાંથી અટકી જાય. એ વ્યવહારનો પાળ બાંધો તો આપણને વ્યવહાર બચાવશે. બાકી આપણે બધું જ કરી ચૂક્યા છે, આપણી પાસે કયું બચ્યું નહીં. બચાવવા માટે કોઈ આપણી પાસે કોઈ આધાર બી નહીં, ડોક્યુમેન્ટ્સ બી નહીં. એટલા માટે બચવાને માટે આપણે કંઈક હવે આ બે સરકારનો ઓળખ આપું છું હું, નહીં આપતો પણ ડોક્યુમેન્ટ્સ બોલે છે. આ સરકાર ને આ સરકાર, જેટલી બધી આ સરકારો આ દેશની અંદર બનીને બેઠાય છે, ધરતી પર કેટલી બધી સરકાર ભારત દેશની અંદર કોઈને ખબર નહીં. કેન્દ્ર સરકાર, મધ્ય સરકાર, ઓઆઈજીએસ, બીઓએસી, બ્રિટિશ નાગરિક, યુકે સરકાર, રિપબ્લિક, સેન્ટ્રલ ગવર્મેન્ટ, મોબોકેસી, ડેમોકેસી, પંચાયત રાજ, બધી સરકાર કહેવડાવે છે. તે સરકાર કહી કે ભાઈ 5-5 વર્ષ પૂરતી. હવે એ આ 5-5 વર્ષનું આ ડોક્યુમેન્ટ્સ છે આપણી પાસે. આ ડોક્યુમેન્ટ્સ, આ દસ્તાવેજ શું કહેવા માગે છે? કે આ કહેવા માગે છે કે હું આ દેશનો નથી, હું બહાર દેશથી આવેલો છું, હું કલેન્ડરી પ્રજા છું, આ કલેન્ડર જેટલા જેટલા વર્ષો ગણાય તેટલો તેટલો અહીંયા રહેવાસી છું, અહીંયા રહું છું. તે કેવી રીતે રહું છું? કે આ દેશમાં આવવા માટે વિઝા પાસપોર્ટ, લેન્ડિંગ પરમિટ, 5 ફોટો એવા ડોક્યુમેન્ટ સાથે આ દેશની અંદર ભારત સરકારને વચન આપીને આવેલો છું. ભારત સરકારને વચન આપીને આ દેશની અંદર રહેલો છું. ત્યારે હવે હું જ્યારે જ્યારે ભારત સરકાર આ દેશમાંથી મને મારા દેશમાં જો મોકલી દે તો અમે કબૂલ મંજૂર છીએ, એમાં જરાક બી ફરક નહીં પડે. અને તેવી રીતે અંગ્રેજો પણ
1848માં કરાર કરીને એમના પણ કરાર થયેલા. 1848માં એ 99 વર્ષના જ પટ્ટા રહેલા, એમના પણ 99 વર્ષના પટ્ટેથી રહ્યો. 1969માં અને 1947માં એ પણ જતો રહ્યો. 1848માં એના પણ 99 વર્ષના પટ્ટા હતા અને 1947માં પૂર્ણ થયા તે જતો રહ્યો. હવે પાછા બીજા રિન્યુ થયા, બીજા પાછા પટ્ટા નક્કી કર્યા, તો 1870માં કરાર થયા અને 1979માં તેનો પણ પૂરો થયો. હવે તે આજ દિન સુધી વર્ષો વીતી ગયા. 1969થી આજ ગણો, તમે આપણે ગણો કેટલા વર્ષો થયા વધારાના. 70, 31 અને 30, 50 અને 50 અને 54 અને 55 વર્ષો વધારે થઈ ગયા આના માટે. એવું નહીં કહેતો, આ રૂલ્સ કહે છે, આ લેન્ડ એવન રૂલ્સ કહે છે, આ બંધારણ કહે છે કે આટલા વર્ષો વીતી ગયા છે, આ દેશમાં ત્યારથી જતું રહેવાનું હતું, આજ દિન સુધી નહીં ગયા, એટલા માટે આ બધા કાયદાઓ લાગુ પડ્યા. એનઆરસી લાગુ પડ્યું, સીએ લાગુ પડ્યું, એનપીઆર લાગુ પડ્યું અને યુસીસી લાગુ પડ્યું આના માટે. એમાં જે પાછે આપણે ગયા હશે પણ આપણને આ ભોગ આપવું પડશે. ત્યારે પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની, જે આ દેશની અંદર એક વનરૂપી કરન્સીની બંધારણના જોગવાઈમાં આ સરકારનો એક આપણે ડોક્યુમેન્ટ્સ ગણાયો. આ જે કેન્દ્ર સરકારનું, સેન્ટ્રલ ગવર્મેન્ટનું અને આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું એક રેવન્યુ ટિકિટ અને વનરૂપી કરન્સી. આ જે બધું આ ડોક્યુમેન્ટ્સથી પુરવાર થાય છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર એ કોણ છે અને આ સેન્ટ્રલ ગવર્મેન્ટ જ્યાંથી આવેલી પ્રજાના સેન્ટ્રલ સેટલ થયેલા, એકઠા થયેલા, આ સેન્ટ્રલ એટલે કે જ્યાં એકઠા થયા છે અને ગ્રેન્ટેડ બાય ધ એટલે ગ્રેન્ટી આપીને, ગ્રાન્ટ લઈને જીવનારા લોકો એમ સાબિત થાય છે. વિરોધ નથી સત્ય હકીકતની. બંધારણ આજ દિન સુધી આપણે જાણીએ ના જાણીએ અજાણીએ આપણે જે કે બધા આજ દિન સુધી વ્યવહારે ચાલતા પણ આ બે સરકારની ઓળખ થવાની છે. હવે આમાં રહેવાનું છે કે એમાં જવાનું છે તમારી મરજી, એમાં કંઈ ગુરુગાંઠી નહીં બાંધવાનું આવતું. હા, આ બંધારણ છે, બંધારણથી રહેવાનું છે અને એનાથી પુરવાર થવાનું છે આપણે, ત્યારે એનો ઠારો, ત્યારે એનો જે મૂળ એનો વારસ નીકળશું આપણે. આનો ઠારો નથી, આના ઠારો નથી. આજે આ દેશ વિદેશમાં વિશ્વની અંદર એક ઇમિગ્રેન્ટ સેક્ટ લાગેલો છે આપણી પાસે ઇમિગ્રેન્ટ સેક્ટ લાગેલો છે અને વિશ્વના ઇમિગ્રેન્ટ એક્ટ એટલે પ્રસિદ્ધિમાં મુકાયો છે. હવે જે તે દેશની અંદર, જે તે મિટ્ટીમાં, જે તે એનો મૂળ વતનીઓને માટે આ બધું એનો ખુલાસો થવાનો છે ભાઈ. આ ખુલાસામાં, આ કંઈક ચોખોટમાં, આ કંઈક પુરાવામાં આપણે જો કદાચ એને પુરવાર નહીં થઈશું તો મુસીબત તો આવવાની છે. આવશે ત્યારે શું થશે, શું કરશું? એટલા માટે હે સમાજ, હે વડીલો, હે ભાઈઓ બહેનો, હે કુટુંબ, હે પરિવાર, હે આદિવાસી, આપણું પાછું શું થશે ત્યારે? આ પુરવાર થવા માટે અને પુરવાર માટે ડોક્યુમેન્ટ દસ્તાવેજ થકી મને ઘણા ફોનો આવ્યા કરે છે કે દાદા કટારસોણથી આપણને ઓળખ આપવાના છે તો ક્યારે આપશે, ફોનો આવ્યા કરે છે. મેં કીધું સાચી વાત છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઓનર ઓફ ઇન્ડિયા, ક્રાઉન ઓફ ઓનર, એસી ભારત સરકાર, કુટુંબ પરિવાર, એની ઓળખ આપવાની જરૂર છે. પણ તે પ્રમાણે રહેશો કે કેમ? તે પ્રમાણે છે કે નોન જ્યુડિશિયલ તરીકે આપણું જીવન છે કે જ્યુડિશિયલ તરફે જીવન છે? પહેલાં તો એને ખાતરી કરવું પડે અને ખાતરી કર્યા પછી જો આપણને પુરાવા આપવામાં આવશે ત્યારે આપણે પુરવાર થઈશું. જેના તેના વિશ્વની અંદર, જેના તેના દેશની અંદર હિન્દુ પરિવારની ઓળખ ચાલે છે, મુસ્લિમ પરિવારની ઓળખ ચાલે છે, ક્રિશ્ચિયન પરિવારની ઓળખ ચાલે છે, જે તે ધર્મના આવેલી પ્રજાઓની બધાને ઓળખ થવા થાય છે, ત્યારે આ સમાજ કોની પરિવાર, ત્યારે પછી આ ભારત, એસી ભારત સરકાર, કુટુંબ પરિવાર, આની ઓળખ થવાની છે. ત્યારે આપણે જે બધા જ્યુડિશિયલમાં ફસી ગયેલા માનવીઓ, ત્યારે પછી આપણે તાત્કાલિક બહાર નીકળી આવવું. હજુ આપણી પાસે થોડોક જ સમય છે, હજુ આપણી પાસે થોડોક સમય છે, ત્યાં સુધી આ બધા ધ્યાન દોરી લો હવે. અને ત્યાં ખબર છે દિલ્હીની અંદર
ત્યાં ખબર પડી ગયેલી છે ને, બધાને ખબર છે, જાણે છે કે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર કેવી રીતે રહેતા હશે, એની ઓળખ કેવી રીતે કરવાની હોય છે, એ બધા ત્યાં ખબર પડે છે. ત્યારે આપણે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર આ નોન જ્યુડિશિયલ આઈનો ઓનરનો પરિવાર ગણાયો. હવે આ એક જ્યુડિશિયલ પરિવાર અને નોન જ્યુડિશિયલ પરિવાર આ બે થવાની છે. આ જ્યુડિશિયલ પરિવાર, આ નોન જ્યુડિશિયલ પરિવાર, આ બેરર પરિવાર, આ ઓનર પરિવાર, આ આસુરી શક્તિ પરિવાર, આ દિવ્ય શક્તિ પરિવાર, આ બેઉની જે ઓળખ થશે ત્યારે આપણા માટે કયા પુરાવા સાથે આપણે પુરવાર થવું, કઈ રીતે પુરવાર થવાના છે, આ તો આપણને લઈ મરવાના છે. પછી હે સમાજ, કે આપણે આજ દિન સુધી બધું આપણે કરતા આવ્યા છે, સહાયો લીધા, બધું લીધું, કાર્ડ લીધા, બધું જ લીધું, આપણને આ સરકાર બહુ આપે છે, પૈસા આપે છે, અનાજ આપે છે, બધું જ આપે છે, તો બધું જ આપે છે, તો આના માટે પાછળ દોટ માંડીએ, આના માટે કશું નહીં, કેમ કે આ સરકાર આપતો નથી આવું ને, એટલા માટે આપણે ભલે અહીંયા વારસાઈ જોઈએ, આપણને વારસાઈ, આ વારસામાં બેસો અને વારસાઈ તરફે રહેજો. આ વિરોધ નથી કોઈનો, ભલે આ આપણે એમ જ્યાં કંઈક ત્યાં બેઠા હશે એનો પણ વિરોધ નથી, પણ સત્ય હકીકત, સત્ય હકીકતને જાણવાનું છે. તેમના પણ કોઈના વિરોધ નથી, એમાં ધર્મના વિરોધ નથી, પક્ષ પાર્ટીના વિરોધ નથી, પણ સત્ય હકીકત છે તેને જ આપણે ધ્યાન દોરવાનું છે. એમાં કંઈક આપણે કોઈના વિરોધ નહીં કરવાનો, લડાઈ નહીં, ઝઘડો નહીં, ભાલા ધાર્યા કોઈ શાસ્ત્ર ઉઠાવવાના નથી, આપણે ફક્ત અને ફક્ત ડોક્યુમેન્ટ દસ્તાવેજના આધારે જ આપણે પુરવાર થવાના છે. હવે હું આટલું કહી હું બેસવાની રજા લઉં છું. સ્વકર્તા પિતુ કે જય.